વખતે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનું જુલુસ બંને એક તારીખે છે, ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બંને સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે સુરતના લિંબાયતમાં પણ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ગણપતિ વિસર્જન અને મુસ્લિમોનું ઈદે મિલાદ તહેવારનું જુલુસ બંને એક દિવસે છે, જેથી સુરતમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બંને આગેવાનો સાથે બંને સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાઈચારો જળવાઈ રહે તે રીતેના નિર્ણય લેવાયા હતા. ત્યારે તારીખ 18/9/2023 રોજ ગણપતિ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર નિમિત્તે સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર સેક્ટર 1 વાબંગ જમીર, ડીસીપી ગઢવી સાહેબ, લિંબાયતના પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તહેવાર અનુસંધાને અગત્યની ચર્ચા થઈ હતી. આ મીટિંગમાં હિન્દુ સમાજના ધર્મગુરુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા અને શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં કોમી એકતા જળવાઈ રહે અને બંને લોકોના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે રીતના નિર્ણયો બંને સમાજના ધર્મગુરુઓ દ્વારા લેવાયા છે. આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગણપતિ સ્થાપના અને વિસર્જન અને ઈદલ મિલાદના તહેવારના અનુસંધાને એક શાંતિ સમિતિના મીટિંગ આયોજન કરવામાં આવ્યું અને લિંબાયત વિસ્તારના જે આગેવાનો અને નાગરિકો, સેન્ટ ઓફ પોલીસ, શાંતિ સમિતિના સભ્યો અને ગણપતિના આયોજકો અને ખાસ કરીને અમારા આમંત્રણની માન આપીને ધર્મગુરુજી તમામ હાજર રહ્યું અને વિશાળ સંખ્યામાં આ મીટિંગમાં ભાગ લીધેલો અને મીટિંગ દરમિયાન પોલીસ ઓફિસરના અલગ અલગ ઓફિસરોએ કમિશનર ઓફ પોલીસ સુરત સિટીના જે જાહેરનામા છે અને ડિટેલમાં વાંચી અને બતાવવામાં આવ્યું. આના સિવાય આ વ્યવસ્થામાં અલગ અલગ પ્રકારના જે વ્યવસ્થા કરવામાં આવ્યું છે આ વ્યવસ્થાના જાણકારી આપવામાં આવ્યું અને 2 કલાક સુધી અલગ અલગ પ્રકારની વિગતવારની ચર્ચા કરવામાં આવી. અત્યાર સુધી રજિસ્ટ્રેશન ચાલી રહેલ છે, પણ આ ઝોન 2ના વિસ્તારમાં ગયા વર્ષમાં 1400ના જે ગણેશના પાંડલના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને આના સિવાય જે ખરે જ સ્થાપના માનતાના જે અલગ અલગ પ્રકારની જે છે આ ઘણી છે કે રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી, તો તમામ મળીને રજિસ્ટ્રેશન વાળું 1400 જે જુલુસ નીકળવાનું છે આ 29 તારીખમાં નીકળવાનું છે અને આ સારી રીતે પૂરું થાય તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પૂરતું સંખ્યામાં બંદોબસ્ત કરવામાં આવશે. મારું નામ કેસરલી પીડાદા, લિંબાયત સિરત નબી કમિટી જનરલ સેક્રેટરી. આજરોજ લિંબાયતમાં શાંતિ સમિતિની મીટિંગ સેક્ટર 1 સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી, જમીર વબાંગ સાહેબની અધ્યક્ષતામાં, તેમજ ડીસીપી ગઢવી સાહેબ, લિંબાયત પીઆઈ, ધર્મગુરુઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અહીંયા ઉપસ્થિત હતા. તેમાં શાંતિ સમિતિ FOPની હાજરીમાં આ મીટિંગ લેવામાં આવી છે. અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ 28 તારીખે સરઘસ નીકળશે, તે જ રીતે ઈદે મિલાદનું જુલુસ 29 તારીખે શુક્રવારે રાખવામાં આવેલ છે અને આમાં બધા મળીને બધાએ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે અને આ પ્રસંગ શાંતિથી પસાર થશે એ બધા શાંતિ સમિતિના સભ્યોએ, આગેવાનોએ બધાએ ખાતરી આપી છે. મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.